ડાંગ જિલ્લાના વઘઈમાં વરસાદ, આહવા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ, વઘઈ પંથક અને આસપાસના ગામમાં વરસાદી વાતાવરણ, વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદની સંભાવના, વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી. 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આગામી 2 દિવસ છૂટાછવાયા બાદ વરસાદ બાદ ભારે વરસાદ વરસી શકે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી. ચોમાસાની વિદાય અંગે સ્કાયમેટની આગાહી. આ વર્ષે ચોમાસું 10 દિવસ મોડું વિદાય લેશે. ગરમી અને બફારાની સ્થિતિ યથાવત રહેવાનો અંદાજ. ચોમાસા અંગે મોસમ સંસ્થા સ્કાયમેટનું અનુમાન. સ્કાયમેટના જણાવ્યા અનુસાર જૂનમાં સામાન્ય કરતાં 37% વધારે વરસાદ પડ્યો. જુલાઈમાં સામાન્યથી 83% વધારે વરસાદ થયો. ઓગસ્ટમાં સામાન્ય કરતાં 61% ઓછો વરસાદ થયો, તો સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી 37% ઓછો વરસાદ પડ્યો. વલસાડના તિથલ દરિયાનો વિકાસ રૂંધાયો. તિથલ દરિયા કિનારાનું ધોવાણ વધ્યું. પ્રોટેક્શન વોલની બાજુમાં બનાવવામાં આવેલા દાદરનું ધોવાણ થતાં સહેલાણીઓને ભારે હાલાકી. મોડાસામાં ડીપમાં પાણી ભરાતા પુરાણની કામગીરી હાથ ધરાઈ. અણદાપુરથી માથા સુલિયા વચ્ચે પાણી ભરાયા હતા. પાણી ભરાતા 5 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. ગામમાં 108 પણ ન પહોંચી શકે તેવી સ્થિતિ હતી. હળવદના સુંદરગઢ પાસે આવેલ બ્રાહ્મણી 2 ડેમ પરના પુલમાં ઠેર ઠેર ખાડા પડ્યા. પુલ પર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી. રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડા રાજ. જ્યુબિલી ચોક, ત્રિકોણબાગ તરફના રસ્તે ખાડા. રોડ પર 1 ફૂટથી લઈ 9 ફૂટ લાંબા ખાડા. સિવિલ તરફ જવાના રસ્તામાં ખાડા પડ્યા. સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર ખાડા રાજ. પંચમહાલના ગોધરામાં પોલીસની સરાહનીય કામગીરી. ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ પર ગાબડા પૂર્યા. વરસાદના કારણે ઠેર ઠેર પડ્યા હતા ગાબડા. અકસ્માત થતા પોલીસે ગાબડા પૂરવાની કામગીરી કરી. મહિલા આરક્ષણ બિલ રાજ્યસભામાં પાસ. મહિલા આરક્ષણ બિલની તરફેણમાં 215 મત પડ્યા. બિલના વિરોધમાં 1 પણ મત ન પડ્યો. બિલને રાષ્ટ્રપતિ પાસે આખરી મંજૂરી માટે મોકલાશે. મહિલા આરક્ષણ બિલને લઈ પીએમ મોદીએ લોકતંત્રનો ઐતિહાસિક દિવસ ગણાવ્યો. રાજ્યસભાના સાંસદોને પીએમ મોદીએ આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું, સ્ત્રી સશક્તિકરણના નવા યુગનો પ્રારંભ. મહિલાનું પ્રતિનિધિત્વ મજબૂત બનશે. દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં મહિલા મોરચાની ઉજવણી. મહિલા અનામત બિલ પાસ થતા ઉજવણી. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. ભાજપના મહિલા નેતાઓ તેમનું સ્વાગત કરશે. ભાજપના તમામ મહિલા સાંસદોની હાજરીમાં હાલ ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. અમદાવાદમાં વાયબ્રન્ટ સમિટની ઉજવણીનો કાર્યક્રમ. સાયન્સ સિટીમાં 27 સપ્ટેમ્બરે કાર્યક્રમ યોજાશે. વાયબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાશે. 26 સપ્ટેમ્બરે સાંજે પીએમ મોદી ગુજરાત આવશે. ગુજરાતને મળશે 3જી વંદે ભારત ટ્રેન. અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનનું ટ્રાયલ શરૂ. અમદાવાદથી જામનગર વચ્ચે શરૂ થશે આ ટ્રેન. 24મીએ પીએમ મોદી વર્ચ્યુઅલી ટ્રેનને આપશે લીલી ઝંડી. પૂર્વ આઈએએસ એસ કે લાંગાને મળી મોટી રાહત. કૃષિ પંચમાં ચાલતા કેસમાં એસ કે લાંગાને રાહત. ખેડૂત હોવાનું પુરવાર થતા કેસ બંધ કરવા હુકમ. માત્ર મામલતદારે કર્યો હુકમ. ગુજરાતમાં 1 વર્ષમાં હૃદયના રોગીઓમાં 96% વધારો. બદલાયેલી જીવનશૈલીમાં હૃદય નબળું પડ્યું. કોવિડ પછી હાર્ટ સર્જરીમાં 73.84% વધારો. કેન્સરના કેસમાં 49% જેટલો ધરખમ વધારો. 45% કિડનીના કેસમાં વધારો. ગીર ગઢડામાં મહિલા સરપંચના પતિ સામે ફરિયાદ. એભલ બંભાણિયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક પોસ્ટ કરતા ફરિયાદ. ઢોકળવા ગામના વોટ્સએપ ગ્રુપમાં વિવાદિત પોસ્ટ કરી હતી. અમદાવાદના દેત્રોજથી જયંબે પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું. 300 માઈભક્તો પગપાળા સંઘમાં જોડાયા. જયંબે પગપાળા સંઘ દેત્રોજ દ્વારા છેલ્લા 36 વર્ષથી અંબાજી પગપાળા સંઘનું આયોજન થાય છે.
तो अंबाजी खाते आवतीकालथी भादरवी पूनमनो महामेळो शुरू थशे त्यारे माई भक्तोने अगवडता न पड़े ते माटे तंत्र द्वारा तैयारी करवामां आवी। बनासकांठानुं तंत्र माई भक्तोने आवकारवा सज्ज बन्युं। માંડવીના કરંજમાં કેદારનાથ મંદિરમાં મહાદેવ સાથે ગણેશજી બિરાજમાન। કેદારનાથ મંદિરની થીમ જોવા ગણેશ ભક્તો ઉમટ્યા। સુરત શહેર અને ગ્રામ્યમાં ગણેશ પંડાલોમાં વિવિધ થીમ રાખવામાં આવી। કર્ણાટકના હુબલીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। ઈદગાહ મેદાનમાં સ્થાપિત ગણેશ મૂર્તિનું વિસર્જન વાજતે ગાજતે કરાયું। મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારાના તાલે નાચ્યા હતા। દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મુંબઈમાં અભિનેત્રી અદા શર્માએ લાલબાગ ચરાજના દર્શન કર્યા। એકલાદના શેખડી રોડ પર 33 ફૂટ ઊંચા ગબ્બર પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી। ગબ્બરમાં ચડતા સમયે વિવિધ થીમ આધારિત ગણેશજીની સ્થાપના કરવામાં આવી। વડોદરાના કારેલી બાગમાં ગણેશ મંડળ દ્વારા મિશન ચંદ્રયાનનું ડેકોરેશન। ગણેશ પંડાલમાં ચંદ્રયાન 3ની થીમ જોવા મળી। વિશ્વકુંજ સોસાયટીમાં આ પંડાલ તૈયાર કરવામાં આવ્યું। સુરતના અડાજણમાં રામાયણની થીમ પર ગણેશ પંડાલની સજાવટ કરાઈ। ગણેશ પંડાલમાં રામાયણની કેટલીક કથાઓ દર્શાવવામાં આવી। પંડાલમાં રામ ભક્ત હનુમાનજીને ખૂબ જ અનોખી રીતે દર્શાવાયા। ભુજ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। 19 ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ। ગણેશજીની પ્રતિમા ઘાસ વાસ અને માટીનો ઉપયોગ કરીને તૈયાર કરાઈ। છોટાઉદેપુરમાં સંખેડાના લોટિયા ગામે રોડ સેફટીની થીમ સાથે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું। ડામરના પ્લાન્ટ પાસે રોડ બનાવતી કંપનીએ ગણેશજીની અલગ અલગ થીમ બનાવી, જેમાં નવીન પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું। નવસારીમાં ગણેશ મંડળમાં 500 કિલો પેપર વેસ્ટમાંથી દુંદાળા દેવની મૂર્તિનું સ્થાપન કરાયું। ગણેશજીની પ્રતિમાને નવસારીથી મુંબઈ સુધી બનાવી પહોંચાડવામાં આવે છે। મહારાષ્ટ્રના થાણેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગણેશ વિસર્જન કર્યું। પરિવાર સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે ગણપતિ વિસર્જન કરવા પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા। મહારાષ્ટ્રના થાણેમાં વહેલી સવારે ભક્તોએ ગણેશ વિસર્જન કર્યું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગણેશજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું। મુંબઈમાં મેટ્રો ટ્રેનની થીમ પર ગણેશ પંડાલ બનાવાયું। મેટ્રો ટ્રેનમાં બેસીને ગણપતિ બાપ્પાએ સફર કરી। ભક્તે ગણપતિ બાપ્પા અને ટ્રેનની ઝાંખી બનાવી। મુંબઈમાં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળમાં ભક્તો ઉમટ્યા। મોટી સંખ્યામાં ભક્તોએ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી। મુંબઈમાં ગણેશોત્સવને લઈ લોકોમાં ખુશીનો માહોલ। અમરેલીમાં ટ્રેન અકસ્માતમાં સિંહણનું મોત થયું। સાવરકુંડલાના ખડકાળા ગામ નજીક અકસ્માત થયો હતો। વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ। અગાઉ પણ 3 ઘટનામાં 3 સિંહોના મોત થયા હતા। સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત। ઈચ્છાપુર 4 રસ્તા નજીકનો બનાવ। સર્કલ પર મહિલા કોન્સ્ટેબલે ટ્રક ચાલકે લીધી અડફેટે। જૂનાગઢમાં દાંડિયા રમતા રમતા યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું। પંચેશ્વર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય ચિરાગ પરમારનું મોત થયું। દાંડિયાના ક્લાસમાં પ્રેક્ટિસ દરમિયાન યુવાન અચાનક ઢળી પડ્યો હતો। સુરતમાં મોબાઈલના કારણે વધુ એક કિશોરનો આપઘાત। પાંડેસરામાં 17 વર્ષીય કિશોરનો આપઘાત। મોબાઈલના જીદના કારણે કર્યો આપઘાત। કિશોરે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું। પિતાએ કિશોરને મોબાઈલ ન લઈ આપતા પગલું ભર્યું। ભાવનગરમાં રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ। મહુવા તાલુકાના તલગાજરડામાં બની ઘટના। તલગાજરડા રોડ પર સ્કૂટર ચાલકને ઢોરે લીધા અડફેટે। માથાના ભાગે ઈજા પહોંચતા સ્કૂટર ચાલક આધેડનું મોત। સુરેન્દ્રનગરમાં સીઉષા મેડિકલ કોલેજમાં મારામારી। તબીબ સાથે મારામારીના 2 આરોપી ઝડપાયા। પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। દર્દીની સારવાર મામલે 4 લોકોએ તબીબને માર માર્યો હતો। સુરતમાં હત્યાના પ્રયાસમાં ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો। પીસીબી પોલીસે 15 વર્ષ બાદ ઝડપી પાડ્યો। આરોપી લોકઅપમાંથી ફરાર થયો હતો। ઝડપાયેલા સિકંદર પર 20,000નું ઇનામ હતું। 15 વર્ષ બાદ પોલીસે આરોપીને જીવિત પકડી પાડ્યો। વડોદરામાં યુરિયા ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ। સબસિડીનું ખાતર કંપનીઓમાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ સામે આવ્યું। નાયબ ખેતી નિયામકે 4 લોકો સામે નોંધાવી ફરિયાદ। 2 કન્ટેનર ચાલક, ખાતર આપનાર અને લેનાર સામે ફરિયાદ નોંધાવી। વલસાડમાં પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો।
एसओजी की टीमें वलसाड़ ट्रावल एजेंट सहित चार की धरपकड़ करी। अमरेली राजूला में देवका नजीक थी झड़पाया शिकारी, काचबा की शिकार करने जता शिकारी झड़पाया। काचबा शिकार करे ते पहला पांच शिकारी ने दबोची लेवाया। वन विभागे शिकारी ने एक लाख नो दंड फटकार्यो। मथुरा में कृष्ण जन्मभूमि विवाद मामले सुनावी, सुप्रीम कोर्ट में आज सुनावी हाथ धराशे। कृष्ण जन्मभूमि मुक्ति निर्माण ट्रस्टे करी थी अरजी। ट्रस्टे मथुरा ईदगाह में साइंटिफिक सर्वे की मांग करी। આજથી ફરી ચંદ્રયાન 3 એક્ટિવ મોડમાં વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક સાધવાનો પ્રયાસ થશે। 4 સપ્ટેમ્બરથી વિક્રમ પ્રજ્ઞાન સ્લીપ મોડમાં હતા, બંને ઉપકરણને ચાર્જ કર્યા બાદ સ્લીપ મોડમાં મૂક્યા। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રાત્રિકાળ થયો હતો શરૂ। બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ કોર્ટમાં હાજર રહેશે। ગુજરાતીઓને ઠગ કહેવા મુદ્દે મેટ્રો કોર્ટમાં ફરિયાદ। 202 અને 204 મુજબની ઇન્કવાયરી મેટ્રો કોર્ટમાં પૂર્ણ થઈ। તેજસ્વી યાદવ સામે 15 સાક્ષીઓએ આપ્યા નિવેદન। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અનંતનાગમાં શહીદ થયેલા કર્નલ મનપ્રીત સિંહના પરિવારને મળ્યા। ભગવંત માને શહીદ કર્નલ મનપ્રીત સિંહના પરિવારને 1 કરોડનો ચેક આપ્યો। ભારતની નારાજગી બાદ પીએમ ટ્રુડોના બદલાયા સૂર। ટ્રુડોએ કહ્યું ન્યાય અપાવવામાં ભારત સાથે કામ કરે। આ મુદ્દે પીએમ મોદી સાથે સીધી વાત થઈ છે। કેનેડા સાથે કામ કરવા ભારતને કર્યો આગ્રહ। કેનેડાના પીએમ ટ્રુડોએ ફરી આરોપ લગાવ્યા, કહ્યું અમારી ચિંતા પીએમ મોદી સમક્ષ વ્યક્ત કરી, આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર। ખાલિસ્તાની આતંકીની હત્યા મામલે ટ્રુડોનું નિવેદન, ન્યાય અપાવવા ભારત સાથે કામ કરે। ભારત કેનેડા વિવાદ પર સુખબીરસિંહ બાદલનું નિવેદન, કહ્યું આ વિવાદ વહેલી તકે ઉકેલાય તે જરૂરી। હું પીએમ મોદીને આ મુદ્દે પત્ર લખીશ। પંજાબના લોકો અને શીખો પર સૌથી વધુ અસર, ભારત કેનેડાની સરકારનો ઉકેલ શોધે। ભારત કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થતા કેનેડામાં વસતા ભારતીયોના પરિવારોમાં ચિંતા। ગુજરાતના 1.5 લાખ જેટલા વિદ્યાર્થી કેનેડામાં અભ્યાસ કરે છે। એડવાઇઝરી જાહેર થયા બાદ પરિવારજનોમાં ચિંતા। અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક પરિવારે ટેક કંપની ગૂગલ સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો। ગૂગલ મેપને ફોલો કરતી વખતે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો। ગૂગલ મેપ્સે તેમને જે પુલ પર મોકલ્યો હતો તે તૂટી ગયો હતો। એલન મસ્કની બ્રેઇન ચિપને માનવ મગજમાં ઇમ્પ્લાન્ટ કરવાની મંજૂરી મળી। લકવાગ્રસ્ત દર્દીઓના મગજમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવશે। મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરોલિંકે આ માહિતી આપી છે। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ન્યુયોર્કમાં બેઠક। બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર વિકસાવવા માટે G20 સમિટમાં કરવામાં આવેલી જાહેરાતનું સ્વાગત કર્યું। ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈ ફેમ અભિનેત્રી દિશા પરમાર અને તેના પતિ રાહુલ વૈદ્ય માતા પિતા બન્યા। દિશા ગણેશ ચતુર્થીના બીજા દિવસે માતા બની તેના પુત્રીને જન્મ આપ્યો। પોસ્ટ શેર કરી માહિતી આપી કે માતા અને બાળકી બંને સ્વસ્થ છે। અભિનેત્રી તાપસી પન્નુએ તેના લક્ઝુરિયસ કલેક્શનમાં એક SUV ઉમેરી। અભિનેત્રીએ મર્સિડીઝ મેબેક GLS 600 SUV ખરીદી। આ કારની કિંમત 3.5 કરોડ રૂપિયા છે। કાર અને શોરૂમના માલિક સાથેની તાપસીની એક તસવીર વાયરલ। અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસ્તાદમાં રાખવામાં આવશે। સ્ટેચ્યુનું 2024માં અનાવરણ થશે। અલ્લુ અર્જુન ટૂંક સમયમાં પુષ્પાથ રૂલમાં જોવા મળશે। અલ્લુ અર્જુનને તેની ફિલ્મ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યો। બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાના લગ્નની તૈયારીઓ જોરશોરથી। બંને 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે। રાજકારણીઓ થશે શામેલ, જ્યારે શાહરૂખ ખાન એક્ટર ઉદય ચોપરાને વેડિંગ કાર્ડ મોકલવામાં આવ્યું નથી।